हेलो दोस्तों, फरीथी आपनी फिजिक्स फाइटर चैनल में आप सबनु हार्दिक स्वागत है। मित्रों, आज ऑप्टिक्स की अंदर आप आग वधवाना छे। काले आपणे केन्द्र लंबाई और वक्रता त्रिज्या वच्चेनो संबंध दर्शावतुं सूत्र एफ इज इक्वल टू आर बाय टू संबंध तारवेलो। आज आप अरीसानुं सूत्र तारवानुं छे, जे तमे धोरण 10 की अंदर भणी गया छो। પણ ધોરણ 10ની અંદર તમે જે અરીસાનું સૂત્ર તારવેલું મિત્રો, એ જ સૂત્ર એક આપણે સિમ્પલ મેથડથી તારવશું। એનસીઆરટીની પણ અંદર પણ એક મેથડ આપેલી છે, તમે 10થની અંદર પણ એક ચોક્કસ મેથડથી અરીસાનું સૂત્ર તાર્યું હતું। મિત્રો, આ સૂત્ર આપણે સરસથી એક સિમ્પલ મેથડથી તારવવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, અહીં એક અંતર્ગળ અરીસો લીધેલો છે, આ અંતર્ગોળ અરીસા માટે આપણે એક મુખ્ય અક્ષ બતાવીએ, અહીંયા પોલ પી એટલે કે ધ્રુવ પી। નોર્મલી આપણે કોઈ પણ વસ્તુને સમજવા માટે એક ઊંચી વસ્તુ લઈ અને એની ઇમેજ એટલે કે પ્રતિબિંબ ક્યાં પડે એ જોવાનો પ્રયત્ન કરીએ। પણ અરીસાનું સિમ્પલ સૂત્ર તારવવા માટે મિત્રો, અહીંયા આપણે બિંદુવત વસ્તુ લઈએ। આ વસ્તુને હું કહી દઉં ઓ, બિંદુવત વસ્તુ મારા માટે ઓ છે। આનું એક આમાંથી જતું એક પ્રકાશનું કિરણ રેઝ અરીસા ઉપર ભટકાય એટલે કે આપાત થાય, એટલે આપણા માટે આપાત કિરણ। હવે સપાટી એક્ઝેક્ટ 90 ડિગ્રી આપણે એક લંબ દોરીએ, મિત્રો સપાટીએ લંબ છે જે અરીસા સાથે એક્ઝેક્ટ 90 ડિગ્રી બનાવે છે। મિત્રો, ગઈકાલે કીધું એ પ્રમાણે અરીસા સાથે તમે 90 ડિગ્રી બનાવશો એટલે એ સીધો અરીસાના વક્રતા કેન્દ્ર સી ઉપર જઈને ભટકાશે, અક્ષ ઉપર। ધારો કે આ ખૂણો આપણા માટે થીટા છે, તો પ્રકાશનું કિરણ એટલા જ ખૂણે પરાવર્તિત થશે, આટલા જ ખૂણે એટલે કે થીટા ખૂણે પરાવર્તનના નિયમ પ્રમાણે, અને અહીંયા કંઈક ઇમેજ આઈ રચશે। ધ્યાન રાખો કે ઇમેજ રચાય છે ત્યાં મુખ્ય કેન્દ્ર હોતું નથી, કારણ કે મુખ્ય કેન્દ્ર ઉપર પ્રતિબિંબ ત્યારે જ મળે મિત્રો કે અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ હોય। અહીંયા આપણે વસ્તુમાંથી પ્રકાશનું કિરણ અક્ષને સમાંતર લીધું નથી, જે અરીસા ઉપર ભટકાય છે, અને પરાવર્તનના સિદ્ધાંત મુજબ અહીંયા તમારા માટે એક પ્રતિબિંબ રચે અથવા તો ઇમેજ રચશે, એટલે આ બિંદુવત વસ્તુની ઇમેજ અહીંયા થઈ, એટલે આ તમારા માટે પ્રતિબિંબ અંતર વી ધ્રુવથી, બધા અંતરો ધ્રુવથી લેવાના, આ તમારા માટે વક્રતા ત્રિજ્યા આર, અને આ તમારા માટે વસ્તુ અંતર યુ થશે। બધા અંતરો આપણે ધ્રુવની સાપેક્ષે લેવાના, વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા। ધારો કે આ ખૂણાઓ આલ્ફા બીટા અને ગામા બને છે। દોસ્તો, આલ્ફા બીટા અને ગામા ખૂણા મુખ્ય અક્ષ સાથે કોણીય બનાવ્યા, તો કે એક લંબે એક સપાટીએ દોરેલો લંબ છે અણીયા, એક વસ્તુ એટલે આપાત કિરણે એક ખૂણો બનાવ્યો અક્ષ સાથે, અને પરાવર્તિત કિરણે, ત્રણેય ખૂણા આલ્ફા બીટાને ગામા છે, અને આ ખૂણા અત્યંત નાના હોય મિત્રો, કારણ કે પેરેક્ષલ કિરણો હંમેશા અક્ષ સાથે જે એંગલ બનાવે હંમેશા ખૂણાઓ અત્યંત નાના બનતા હોય, આ વસ્તુ મગજમાં રાખવાની। હવે અહીંથી જે કિરણ આપાત થાય એ પોઈન્ટનું નામ આપણે આપી દઈએ, ધારો કે ઓ ડેશ, અને અક્ષ ઉપર જવા દે। ગયા લેક્ચરમાં આપણે કીધું હતું કે આ અંતર ખૂબ અવગણી શકાય એટલું સૂક્ષ્મ હોય, એટલે એ અંતરને ધ્યાનમાં નહીં લઈએ, એટલે આ દાખલા તરીકે પી પોઈન્ટ કહીએ, પી ડેશ પોઈન્ટ, તો આ બંને એકબીજામાં ભળેલા જ કહેવાશે। હવે આપણે તમને ખ્યાલ ના હોય તો કહી દઉં, બાકી આ એક નોર્મલ ગણિતનો કોન્સેપ્ટ છે મિત્રો। કોઈ પણ ત્રિકોણ હોય એના માટે બહિષ્કોણ કોને કહેવાય? ધારો કે આ ત્રિકોણ એ બી સી છે, તો કોઈ પણ એક બાજુને તમે લંબાવો અને જે ખૂણો બને આ
ધારો કે આ ખૂણો આલ્ફા છે, આ ખૂણો આલ્ફા થીટા છે ધારો કે, અને આ ખૂણો આલ્ફા બીટા અને ગેમા છે. તો કોઈ પણ ત્રિકોણની એક બાજુ લંબાવાથી જે ખૂણો બને એ ત્રિકોણ માટે બહિષ્કોણ કહેવાય, અને એનું મૂલ્ય હંમેશા જે બાજુ લંબાવો એ સિવાયના ખૂણાના બે ખૂણા, એટલે કે અહીંયા આલ્ફા અને બીટા એ બંનેના સરવાળા જેટલું થાય, થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા થાય. ધારો કે તમે આ બાજુને લંબાવો છો, ધારો કે અહીંથી આ સાઈડની બાજુને બદલે આ બાજુને તમે લંબાવી આવી, તો આ ખૂણો તમારા માટે ધારો કે થીટા કયો, તો થીટા થશે એ બહિષ્કોણ થશે, પણ એ કોના બેના સરવાળા જેટલો હોય, બીટાને બાદ કરતાં, ટૂંકમાં બીટાને ધ્યાનમાં નહીં લેવાનો, બાકીના બે ખૂણા એટલે કે આલ્ફા અને ગેમાના સરવાળા જેટલો થાય. મિત્રો, કોઈ પણ ત્રિકોણને એક બાજુ લંબાવી દો અને જે બાજુ તમે લંબાવો એ અને બીજી એક બાજુ એની વચ્ચે જે ખૂણો બને એ તમારા માટે બહિષ્કોણ થશે. તો અહીંયા જોઈએ, ત્રિકોણ ઓ સી ઓ ડેસ, ત્રિકોણ ઓ સી ઓ ડેસ એનો બહિષ્કોણ કોણ થશે, બીટા, અને કોના સરવાળા જેટલો હોય, આલ્ફા અને થીટાના, કારણ કે અહીંયા ખૂણો કેટલો છે, આલ્ફા, અહીંયા થીટા, બીટા બહિષ્કોણ થશે. તો આપણે અહીંયા એને ધ્યાનમાં લઈએ, બહિષ્કોણને ધ્યાનમાં લઈ અને સમીકરણ તારવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, બહુ જ સિમ્પલ છે, ધ્યાન રાખજો. ત્રિકોણ ઓ સી ઓ ડેસ માં બહિષ્કોણ કોણ થયો, બીટા, બીટા એ આલ્ફા અને થીટાના સરવાળા જેટલો, આલ્ફા પ્લસ થીટા, ઇક્વેશન વન. દોસ્તો, એ જ રીતે ત્રિકોણ ઓડેસ આઈ અને પી, આ ત્રિકોણમાં આ બાજુ તમે ખૂણો લંબાવો છો, ત્રિકોણ સી આઈ ઓડેસ એમાં કોણ બહિષ્કોણ થશે, ગેમા. ત્રિકોણ સી આઈ ઓડેસ એમાં કોણ બહિષ્કોણ થશે, ગેમા. તો ત્રિકોણ ઓ, ત્રિકોણ સી આઈ ઓડેસ, ત્રિકોણ સી આઈ ઓડેસ એમાં આ ત્રિકોણની આ બાજુ આગળ લંબાવું એટલે એમાં બહિષ્કોણ કોણ થશે, બહિષ્કોણ ગેમા ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ થીટા થશે, આ ઇક્વેશન ટુ. મિત્રો, બંને સમીકરણો લોપ કરો અને નિશાની ચેન્જ કરી નાખીએ, બંને સમીકરણનો સરવાળો કરો એટલે થીટા થીટા કેન્સલ, બીટા માઇનસ ગેમા, બીટા માઇનસ ગેમા ઇઝ ઇક્વલ ટુ થીટા થીટા કેન્સલ થઈ ગયા, પ્લસ થીટા અને માઇનસ થીટા, અહીંયા છે તમારો આલ્ફા અને અહીંયા છે માઇનસ બીટા. આ બીટા આ બાજુ આવશે એટલે પ્લસ થશે એટલે ટુ બીટા, આ ગેમા સામે જશે એટલે પ્લસ થશે એટલે આલ્ફા પ્લસ ગેમા, આ રીતનું તમને ઇક્વેશન મળશે. દોસ્તો, અહીંયા તમને આલ્ફા બીટા અને ગેમા ત્રણે મળી ગયા છે. હવે તમે અહીંયા કાટકોણ ત્રિકોણનો નિયમ અપનાવો તો ટેન ગેમા, ટેન આલ્ફા, અહીંયા આપણે જોઈએ ટેન આલ્ફા, ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ કોણ, તો કે ઓડેસ પી, સામેની બાજુ ઓડેસ પી, અહીંયા પી આ પોઈન્ટ છે પણ આ અંતરને આપણે ઓગણશું એટલે ઓડેસ પી સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ ઇઝ ઇક્વલ ટુ થાય ત્રિકોણ ઓ ઓડેસ પી, કાટકોણ ત્રિકોણ માં ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે ઓડેસ પી અને પાસેની બાજુ એટલે યુ. એ જ રીતે ટેન બીટા કરો તો ટેન બીટા માટે એટલે કે ઓડેસ સી અને પી, પી કાટકોણ ત્રિકોણ એટલે ઓડેસ પી સી કાટકોણ ત્રિકોણ માટે ટેન બીટા એટલે સામેની બાજુ ઓડેસ પી, એ તો કોમન જ રહેશે બધા માટે, અને પાસેની બાજુ થઈ જશે વક્રતા ત્રિજ્યા આર. એ જ રીતે ટેન ગેમા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ઓડેસ પી બાય ઓડેસ પી બાય પાસેની બાજુ વી. મિત્રો, ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા લખાય નાના ખૂણા માટે, ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા લખાય નાના ખૂણા માટે, અને ટેન ગેમા ઇઝ ઇક્વલ ટુ ગેમા લખાય નાના ખૂણા માટે. તો મિત્રો, આ થઈ ગયો તમારા માટે આલ્ફા, આ બીટા અને આ ગેમા. તો આલ્ફા બીટા અને ગેમાની કિંમત અહીંયા આપણે મૂકી દઈએ, ટુ, બીટા કેટલો અહીંયા ઓડેસ પી બાય આર, આલ્ફા કેટલો ઓડેસ પી બાય યુ, પ્લસ ગેમા કેટલો ઓડેસ પી બાય વી. ઓડેસ પી ઓડેસ પી ઓડેસ પી કેન્સલ, તેથી
टू बाय आर अहीं आपणे लखवाई टू बाय आर इज इक्वल टू वन बाय यू प्लस वन बाय वी। टू बाय आर आर बाय टू इज इक्वल टू एफ, काले आपणे सूत्र तैयार केन्द्र लंबाई वक्रता त्रिज्या करता अर्धी वाले एफ इज इक्वल टू आर बाय टू, तो आर बाय टू ने बदले टू बाय आर है एफ नो व्यस्त है, तो अँ आप लखी सकी वन बाय एफ इज इक्वल टू वन बाय यू प्लस वन बाय वी। दोस्तों तमे आ समीकरण टेन्थनी अंदर अरीसानु सूत्र तारवी गया, अरीसानु सूत्र है एक सीम्पल मेथड थी तमे आ रीते अरीसानु सूत्र तारवी सको। एनसीईआरटी बुकनी अंदर एक ऊंची वस्तु लीधी और बे समरूप त्रिकोण की बाजुओं की कम्पेरिजन कर मेड़ेलू है, आपणे ई करवानुं नथी। कोईपण मेथड हो फिजिक्स में कॉन्सेप्ट साचो होवो जोईए, मेथड तमे कई यूज करी एनो कोई मतलब है नहीं। आमे एमसीक्यू अंदर जयरे सॉल्व करती वक्त थीअरी में ओके, बाकी एमसीक्यू सॉल्व करती वक्त तमारे मुख्य इक्वेशन मगज में राखवानुं होय के आपणे अरीसानुं सूत्र शुं तारवी गया वन बाय एफ इज इक्वल टू वन बाय यू प्लस वन बाय वी। हवे तमने एवुं थाय के अमे संज्ञा पद्धतिनो उपयोग केम ना कर्यो, अहींया संज्ञा पद्धतिनो उपयोग थई चूक्यो छे साइलेंटली, पण आपणे जोई लईए आ ओ छे आ वस्तु अंतर यू छे, तो आपात प्रकाशनी दिशा आ तरफ कहेवाय अरीसा तरफ कहेवाय, तो यू ध्रुवथी तमे लो तो एना करता विरुद्ध कहेवाय, एटले यू तमारो नेगेटिव थाय एटले यू नेगेटिव। एज रीते प्रतिबिंब अंतर पण आपात किरणनी विरुद्ध थाय, कारण के प्रतिबिंब पण अरीसाथी आ बाजु मळ्युं एटले ध्रुवथी आ बाजु छे एटले वी पण तमारो नेगेटिव थाय एटले वी नेगेटिव थशे। अने केन्द्र लंबाई अंतर्गोळ अरीसामां वस्तु आ तरफ छे तो केन्द्र लंबाई, कारण के वक्रता त्रिज्या आ बाजु छे, केन्द्र लंबाई पण आ बाजु थशे एटले केन्द्र लंबाई पण ध्रुवथी डाबी बाजु थशे, ज्यारे आपात किरणनी दिशा वस्तु थी कई तरफ है जमणी बाजू है, आपात प्रकाश की दिशा जमणी बाजू और केन्द्र लंबाई की दिशा ध्रुवनी सापेक्षे तमे मापो तो डाबी बाजू थशे, एटले ए पण तमारा माटे हुं थशे माइनस। तो अहीं माइनस 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 त्रणेयनी निशानी आपणे कॉमन काढ लईए एटले ए प्लस थी जशे, एटले फाइनली तमारुं सूत्र वन बाय एफ इज इक्वल टू वन बाय यू प्लस वन बाय वी ज आवशे। हवे ध्यान राखो कि आ सूत्रनो उपयोग करती वक्त अत्यारे आपणे सूत्र तारवी दीधुं, आ सूत्रनो उपयोग करती वक्त एमसीक्यू सॉल्व करती वक्त फरीथी तमारे संज्ञा पद्धतिनो उपयोग करवो अनिवार्य छे। शुं काम? कारण के जरूरी नथी के तमारा माटे प्रतिबिंब छे अरीसानी आ बाजू ज मळे, अंतर्गोळ अरीसो होय अथवा तो बहिर्गोळ अरीसो होय, अंतर्गोळ अरीसामां पण प्रतिबिंब दरेक वक्त तमने आ बाजू मळशे एवुं नहीं बने। शुं काम? कारण के केन्द्र लंबाई एफ अने पीनी वच्चे जाशो तमे तो तमारू प्रतिबिंब जे छे ए अरीसानी पाछळ वही जाशे, आभासी थई जाशे। बहिर्गोळ अरीसामां पण प्रतिबिंब तमने आभासी मळे, एटले प्रतिबिंब तमारू अरीसानी आगळ पड़े छे के पाछळ, ई प्रमाणे तमे नक्की करशो के वी प्लस थशे के माइनस थशे। तो संज्ञा पद्धति कोईपण सूत्र तारवी दीधा पछी मित्रों संज्ञा पद्धतिनो उपयोग करवो ज पड़शे एमसीक्यू सॉल्व करती वक्त, एटले आपणे एक एमसीक्यू पण आपणे ध्यानमां लेशो एटले तमने ख्याल आवे, आपणे प्रश्न पण जोशुं। हवे बीजी एक महत्वनी वस्तु, आपणे अरीसानुं सूत्र जोयुं, हवे कोईपण प्रश्न सोल्व करती वक्त वस्तु अंतर प्रतिबिंब अंतर वी अने केन्द्र लंबाई वच्चेनो संबंध आपणे वन बाय एफ इज इक्वल टू वन बाय यू प्लस वन बाय वी संबंधनो उपयोग करशुं। आ अरीसा माटे साचुं छे, अंतर्गोळ अरीसो होय के बहिर्गोळ अरीसो, मात्र आपणे एमां संज्ञा पद्धति एप्लाय करवानी छे, ध्यान राखवानुं। हवे एक बीजी वस्तु ध्यान में लीए, तमे जो आ एक आपणे अरीसो लईए अंतर्गोळ अरीसो, आ मुख्य अक्ष छे, आ आपणा माटे पोल छे ध्रुव। हवे एक ऊभी वस्तु मूको कोई ऊंचाई नी, धारो कि मैं एच ऊंचाईनी वस्तु मूकी सामी, तो आनु प्रतिबिंब केवी रीते रचाशे? आनी टोच आपणे आपीए ए अने आने नीचे छेड़ो आपीए बी, तो आनी टोच क्या देखाशे?
तो बे त्रण किरणों आम तो आप उदाहरण लेव जो है, खाली एक किरण नहीं, दाखला तरीके टोच पर त्रण किरणों विचारी। धारो के एक किरण सीधू अक्ष ने समांतर जाए। दोस्तों अक्ष ने समांतर जारे किरण जातु होय ए परावर्तित थईने क्यां जाए, अरीसाना मुख्य केन्द्र उपरथी पास थतु होय। एटले अरीसाना मुख्य केन्द्र उपरथी पास थाय एटले आपणे परावर्तनना सिद्धांत मुजब पहेला आपणे सपाटीए लंब दोरी दईए। आ 90 डिग्री बने ए रीते आपणे सपाटीए लंब दोर्यो, तो सपाटीए लंब दोरो ए वक्रता केन्द्र सी ने मळतो होय, आ थीटा होय जेने आपात कोण कहेवाय, तो एटला ज खूणे प्रकाशनुं किरण परावर्तन थाय एटले परावर्तित कोण पण एटलो ज थाय थीटा, अने ए जे बिंदु पासे जईने मळे छे मित्रो ए तमारा माटे एफ हशे, એટલે આ તમારા માટે કેન્દ્ર લંબાઈ એફ થઈ ગઈ, આ તમારા માટે વક્રતા ત્રિજ્યા આર થઈ ગઈ। હજી એક બીજું પ્રકાશનું કિરણ લઈએ, આ પ્રકાશનું કિરણ એટલે સમજો આ ટોચ અહીંયા નહીં દેખાય, કારણ કે આપણે એક જ કિરણનું જ ઉદાહરણ લીધું છે। હજી એક બીજું કિરણ લઈએ, ધારો કે બીજું કિરણ તમે પોલ ઉપર આપાત કરો, ધ્રુવ ઉપર, तो आ थीटा खूणो बनते हो अथवा तो आल्फा खूणो बने, आने थीटा कीधु आपणे, आने आल्फा कही दी, तो मित्रों आल्फा ना खूणे ज फरीथी परावर्तन थशे, एटला खूणे ज परावर्तित थशे। अने अहींया बन्ने किरणो मळशे, एनो मतलब शुं थयो के आ टोच માંથી જતા બંને કિરણો એક ધ્રુવ પાસે આપાત કર્યું, એક અક્ષને સમાંતર આપાત કરીએ અરીસા ઉપર, ને પરાવર્તિત થઈને તમને આ બિંદુ પાસે મળે છે, એનો મતલબ એ બિંદુ તમને અહીંયા દેખાશે। એ બિંદુ અહીંયા દેખાય તો સ્વાભાવિક છે કે ટોચ આમ ઉલટી થઈ ગઈ હોય, એટલે પ્રતિબિંબ ઉલટું થઈ ગયું, એટલે પ્રતિબિંબ તમને ક્યાં મળ્યું મિત્રો, સી અને એફની વચ્ચે। वस्तु मोटी है एना करता नानू प्रतिबिंब मिलू, एटले वस्तु करता नानू प्रतिबिंब मिलू, ने उल्टू मिलू, ने वास्तविक है। शू काम वास्तविक है, कारण के किरणों वास्तविक है, आभासी नहीं, वास्तविक किरणों परावर्तित थी ने त्या फाइनली प्रतिबिंब रचे छे। एटले आनी ऊंचाई अपने एच डेस कही दी। हवे महत्वनु परिणाम तारव्य छे मित्रों, जो समझो जे वस्तु ने आप पी कही दीदी, आप वस्तु साथ जो काटकोण त्रिकोण तक कहूँ कि अँ काटकोण त्रिकोण तब विचारो ए बी पी, ए बी पी आ एक काटकोण त्रिकोण है, काटकोण त्रिकोण ए बी पी, आनी अंदर तब टेन आल्फा लियो तो टेन आल्फा इज इक्वल टू सामेनी बाजू ए वस्तु आ जाए, सामेनी बाजू ए वस्तु की ऊंचाई ए बी, અને પાસેની બાજુ એટલે તમારા માટે બી થી લઈને પી સુધીનું અંતર, એટલે વસ્તુથી લઈ અને પી સુધીનું અંતર એટલે શું થાય, યુ, આને કહેવાય વસ્તુ અંતર યુ, એટલે આ તમારા માટે વસ્તુ અંતર યુ। તો આને આમ પણ લખી શકાય એ બી એટલે કોણ, તો કે વસ્તુની ઊંચાઈ એચ બાય યુ। ખાસ ધ્યાન રાખો કે સંજ્ઞા પદ્ધતિ આપણે મૂકવી પડશે, મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે વસ્તુ અક્ષથી ઉપર હોય તો એની સાઇન પોઝિટિવ આવે, એટલે આ તમારા માટે પોઝિટિવ। આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં વસ્તુ પડી છે, તમે જો આ આપાત પ્રકાશની દિશા કહેવાય, એના કરતાં વિરુદ્ધ દિશામાં પોલથી આ વસ્તુ પડેલી છે, એટલે યુ માઇનસ। હવે એ જ રીતે જે રીતે આપણે વસ્તુ આવરી લીધી એવી રીતે પ્રતિબિંબ આવરી લે એવો કાટકોણ ત્રિકોણ વિચારો, તો જેમાં પ્રતિબિંબ આવી જતું હોય આવો કાટકોણ ત્રિકોણ કયો, પી પી, આને કહી દઉં બી ડેસ, આને કહી દઉં એ ડેસ, પી બી ડેસ એ ડેસ, કાટકોણ ત્રિકોણ પી બી ડેસ એ ડેસ। આની અંદર ટેન આલ્ફા વિચારો જોઈએ, તો આની અંદર ટેન આલ્ફા કેટલો થશે, સામેની બાજુ એટલે એચ ડેસ અથવા તો એ ડેસ બી ડેસ, અહીં વસ્તુની ઊંચાયેલી એ બી, અહીં પ્રતિબિંબની ઊંચાયેલી એ ડેસ બી ડેસ, અને પાસેની બાજુ એટલે બી ડેસ પી, પણ બી ડેસ પી શું છે, તો કે આ પ્રતિબિંબ છે, ને પ્રતિબિંબથી
ध्रुव सुधी नो अंतर एटले शुं थशे प्रतिबिंब अंतर वी। तो आपणा माटे आ थई गयो वी। एटले के शुं तो के ए डेश बी डेश एटले प्रतिबिंबनी ऊंचाई जेने मैं एच डेश कीधी अने वस्तु प्रतिबिंब अंतर जेने मैं वी कीधो एटले मारा माटे वी। दोस्तों आमा संज्ञा पद्धति मूको जोईए। जो आमा संज्ञा पद्धति मूकवामां आवे तो प्रतिबिंब अक्ष थी नीचे पड़े एटले के एनी साइन नेगेटिव आवशे एटले एच डेश माइनस आवशे। प्रतिबिंब अरीसानी आगळ पड़े छे एटले के आपात प्रकाशनी दिशा एना करता विरुद्ध छे एटले नेगेटिव साइन आवशे। आ पण टेन आल्फा छे ने आ पण टेन आल्फा छे। मित्रों बंने समीकरण सरखा ज कहेवाय। समीकरण एक अने बे आने सरखावो तो एच बाय माइनस यू एच बाय माइनस यू इज इक्वल टू माइनस एच डेश बाय माइनस वी लखाय। आ माइनस माइनस प्लस थी जाए अने एच डेश बाय एच एच डेश बाय एच एच ने हूँ सामने लई जाओ एटले छेद में वही जाए माइनस माइनस प्लस थी जाए वी ऊपर वही जाए एटले माइनस वी बाय यू थशे। प्रतिबिंबनी ऊंचाई अने वस्तुनी ऊंचाईना गुणोत्तर ने मेग्निफिकेशन कहवाय एटले के वस्तु माटे मोटवणी कहवाय। तो अरीसानी मोटवणी केटली छे एनी उपरथी दाखला तरीके अरीसानी मोटवणी बे छे तो एच डेश बाय एच इज इक्वल टू टू। धारो कि अरीसानी मोटवणी बे मळे एच डेश बाय एच इज इक्वल टू टू तो आनो मतलब एच डेश इज इक्वल टू टू एच एटले प्रतिबिंब वस्तु करता बमणू छे। એટલે મોટવણી તમને કહેશે કે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું મળે છે કે મોટું મળે છે। મિત્રો અહીંયા પ્રતિબિંબ વસ્તુ કરતાં પ્રતિબિંબની ઊંચાઈ નાની છે એટલે આ મોટવણી ક્યારેય એક કરતાં મોટી મળી શકે નહીં। એક કરતાં મોટી થઈ જાય તો પ્રતિબિંબ છે વસ્તુ કરતાં કેવું થઈ જાય મોટું થઈ જાય। જ્યારે અહીં વસ્તુ કરતાં નાનું છે તો વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું મળી શકે એક કરતાં વધારે મોટવણી હોય। પણ આ કિસ્સામાં તમારું પ્રતિબિંબ જે વસ્તુ કરતાં મોટું નથી એટલે મોટવણી એક કરતાં મોટી મળશે નહીં। તો દરેક કિસ્સામાં જુદી હોય એ દરેક કિસ્સા આપણે ડિસ્કસ કરવાના છીએ આગલા લેક્ચરમાં। તો એચ ડેશ બાય એચને મોટવણી કહેવાય મેગ્નિફિકેશન કહેવાય। મિત્રો મેગ્નિફિકેશન એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ। આ થઈ ગઈ તમારી અરીસાની મોટવણી ઇંગ્લિશમાં એને કહેશું મેગ્નિફિકેશન। તો અહીંયા મહત્વના બે પરિણામો આપણે તૈયાર અરીસાનું સૂત્ર અને મોટવણીનું સૂત્ર। તો મોટવણીનું સૂત્ર આપણે અરીસા માટે શું મળ્યું માઇનસ વી બાય યુ। દોસ્તો ખાસ ધ્યાન રાખો કે આ સૂત્રનો પણ એમસીક્યુમાં જ્યારે ઉપયોગ કરો ત્યારે તમારે શું સમજવાનું છે સાઇન જેવી આવે નેગેટિવ હોય તો નેગેટિવ પોઝિટિવ હોય તો પોઝિટિવ આ મૂકવાનું છે તો જ તમને ખબર પડશે કે મોટવણી નેગેટિવ મળે છે કે પોઝિટિવ। એક કરતાં વધુ મળે છે કે ઓછી તો મૂલ્ય ઉપરથી ખબર પડી જશે વી અને યુનું તમે મૂલ્ય મૂકશો એટલે ખ્યાલ આવી જશે મોટવણી તમને એક કરતાં વધુ મળે છે કે ઓછી મળે છે। તો દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ સૂત્ર તારવ્યા બાદ તમારે એમાં સંજ્ઞા પદ્ધતિ અવશ્ય મૂકવાની। દાખલા તરીકે આજ વિચારો જવાબમાં કોઈ ફરક નહીં પડે। કઈ રીતે જવાબમાં ફરક નહીં પડે દાખલા તરીકે અત્યારે આમાં સંજ્ઞા પદ્ધતિનો આપણે ઉપયોગ કરી જ લીધો છે જો છતાંય હું પાછી સંજ્ઞા પદ્ધતિ મૂકીશ જો અત્યારે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરી લીધો તો મારો જવાબ કેવો આવ્યો નેગેટિવ। તો મિત્રો એ નેગેટિવ જ રહેશે પાછી સંજ્ઞા પદ્ધતિ મૂકી દેશો તો પણ। હવે તમે દાખલો ગણવા બેઠા અને તમારી પાસે આ સૂત્ર છે તમારા માટે વસ્તુ અંતર શું તો કે નેગેટિવ પ્રતિબિંબ અંતર શું તો કે નેગેટિવ તો આ એ નેગેટિવ ને આ એ નેગેટિવ 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 થઈ જશે પોઝિટિવ એટલે આ સાઇન તો એમને જ ઊભી રહેશે એટલે કોઈ જગ્યાએ ફરી સંજ્ઞા પદ્ધતિ મૂકશો તો કોઈ ભૂલ પડવાની સંભાવના નથી પણ નહીં મૂકો તો ભૂલ પડશે। શું કામ પડશે દાખલા તરીકે પ્રતિબિંબ આભાસી છે અને ચતું છે ફોર એક્ઝામ્પલ આ અરીસો છે આ અક્ષ છે આ એફ છે અને આ પી છે। મિત્રો એફ અને પીની વચ્ચે જ્યારે તમે વસ્તુ મૂકો ને એટલે તમારું પ્રતિબિંબ વહી જાય આગળ અરીસાની પાછળ વસ્તુ કરતાં મોટું થઈ જાય આપણે જોશું પછી ડીપમાં અત્યારે વધારે ચર્ચા નહીં કરી આ સૂત્ર સમજાવવાનો પ્રયત્ન કરું। તો યુ તમારા માટે શું થયું નેગેટિવ અને એફ વી તમારા માટે શું થયું પોઝિટિવ। તો યુ નેગેટિવ થાય અને વી તમારા માટે પોઝિટિવ થાય। હવે તમે મૂકો જો યુ નેગેટિવ એટલે યુ માઇનસ અને વી પોઝિટિવ તો આ માઇનસ રહેશે
ઉપર પોઝિટિવ છે તો આ માઇનસ આ માઇનસ સારે પ્લસ થઈ જશે તો તમારી મોટવણી કેવી આવે પ્લસ જો આમાં સંજ્ઞા પદ્ધતિ ના મૂકી હોય ને ખાલી વી અને યુ ની વેલ્યુ મૂકી દો તમે તો તમારા માટે મોટવણી નેગેટિવ આવશે જવાબ ખોટો છે મિત્રો આભાસી પ્રતિબિંબ અરીસાની પાછળ હોય એટલે વી તમારો પોઝિટિવ થાય યુ તમારો નેગેટિવ થાય આ નેગેટિવ છે ઉપર પોઝિટિવ છે આ નેગેટિવ વારે કેન્સલ થઈ જશે એટલે પ્લસ આવશે તો તમારી જવાબ મોટવણી પ્લસ આવવો જોઈએ આ રીતનું હોય તો જો તમે સંજ્ઞા પદ્ધતિ ના મૂકો અને વી અને યુની વેલ્યુ જ ખાલી મૂકી દો તો તમારો જવાબ નેગેટિવ આવશે અને એ જવાબ ખોટો પડશે આઈ હોપ તમને આ વાત સમજાઈ ગઈ હશે એટલે કોઈ પણ સૂત્ર મૂકતી વખતે સંજ્ઞા પદ્ધતિ મૂકવી અનિવાર્ય છે દોસ્તો એક એક્ઝામ્પલ લઈએ આપણે અત્યારે બે મહત્વના પરિણામ તારવા અરીસાનું સૂત્ર અને મેગ્નિફિકેશન એટલે કે મોટવણીનું સૂત્ર હવે આની ઉપરથી એક સિમ્પલ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે આ બંને ઇક્વેશન ઉપરથી કેવા પ્રશ્નો પૂછાય એક્ઝામમાં અને કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન વગર તમે કેવી રીતે એનો જવાબ સોલ્વ કરી શકો મેળવી શકો એવું તમને સમજાવું દાખલા તરીકે અરીસો છે આ અક્ષ છે આ આપણા માટે ધ્રુવ પી છે ધારો કે આ વક્રતા કેન્દ્ર સી છે આ કેન્દ્ર લંબાઈ એફ છે અને અહીંયા કોઈક સળિયો મૂક્યો છે કંઈક લંબાઈનો દોસ્તો આ 10 સેન્ટીમીટરની લંબાઈવાળો સળિયો છે તમે જો એનો એક છેડો સી ઉપર આવે એટલે વક્રતા કેન્દ્ર ઉપર આવે અને બીજો છેડો વક્રતા કેન્દ્રથી દૂર આની લંબાઈ એ બી છે કેટલા સેન્ટીમીટર 10 અને અરીસાની વક્રતા ત્રિજ્યા આર તમને એક્ઝામમાં આપી દીધી ધારો કે 40 સેન્ટીમીટર જો વક્રતા કેન્દ્ર 40 સેન્ટીમીટર હોય તો આ તમારા માટે 40 સેન્ટીમીટર થઈ જાય હવે તમને એમ કે પ્રતિબિંબ કેટલું લાંબુ મળશે પ્રતિબિંબની લંબાઈ શોધો વસ્તુની લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર તો પ્રતિબિંબની લંબાઈ ઊંચાઈ નહીં ઊંચાઈ પૂછે તો એકદમ સિમ્પલ છે આપણી માટે મોટવણીનું સૂત્ર મૂકી દો અને વસ્તુની ઊંચાઈ આપી હોય એટલે પ્રતિબિંબની ઊંચાઈ મળી જાય પણ તમને લંબાઈ માગી છે લેન્થ આ પરિમાણ માગ્યું છે ઊભું પરિમાણ ને એમ આડું પરિમાણ માગ્યું છે કે એલ લંબાઈનો એટલે કે 10 સેન્ટીમીટર લંબાઈનો સળિયો અરીસાની આગળ મૂકો અને સી પોઈન્ટ ઉપર એક છેડો આવે ગમે ત્યાં આવે મેળવી શકાય અહીંયા જસ્ટ એક્ઝામ્પલ તમને સીનું લીધું તો એક છેડો સી ઉપર આવ્યો છે એટલે કે બી છેડો અરીસા માટે આપણે વસ્તુ લઈએ બી છેડો અરીસા માટે વસ્તુ લઈએ તો સી પોઈન્ટ એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર જ્યારે દોસ્તો વક્રતા કેન્દ્ર ઉપર જ્યારે વસ્તુ પડી હોય ત્યારે એનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર ઉપર જ મળે આપણને ખબર છે એનો મતલબ થાય કે સી પાસેથી પ્રકાશના કિરણો આપાત થઈ અને પરાવર્તિત થઈને પાછા ત્યાં ને ત્યાં જ ભટકાય એટલે બી પોઈન્ટ તમારો ન્યાન્યા દેખાશે એટલે પ્રતિબિંબનો એક છેડો એનો બી ડેશ કહી દઉં તો એ તો ન્યાન્યા દેખાવાનો છે હવે એ છેડો ક્યાં દેખાશે એની ઉપરથી આપણને પ્રતિબિંબ ખબર પડશે કેટલું લાંબુ તો એ આપણે વસ્તુ તરીકે લઈએ તો આપણા માટે વસ્તુ યુ કેટલું યુ કેટલો થશે એ એટલે 10 સેન્ટીમીટર આ અને 40 સેન્ટીમીટર આ એટલે યુ આપણા માટે થઈ જાય 50 સેન્ટીમીટર આનું પ્રતિબિંબ ક્યાં મળે વસ્તુ અંતર આપણને ખબર છે વક્રતા ત્રિજ્યા ખબર છે એટલે કેન્દ્ર લંબાઈ ખબર પડી જાય એફ ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર થઈ જાય દોસ્તો કારણ કે 40 સેન્ટીમીટરની વક્રતા ત્રિજ્યા હોય તો કેન્દ્ર લંબાઈ અડધી થઈ જાય અને એવું ના કરવું હોય તો 2/r વાળું સૂત્ર પણ વાપરી શકાય એ કંઈ પ્રશ્ન નથી તો આ સૂત્ર આપણે મૂકીએ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v મેં હમણાં તમને કીધું એમ સંજ્ઞા પદ્ધતિ વાપરવી અનિવાર્ય છે દોસ્તો એફ નેગેટિવ થશે કારણ કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં એફ છે ધ્રુવથી માપો આ બાજુ આવે આપાત પ્રકાશની દિશા આમ કહેવાય એટલે બંને વિરુદ્ધ છે એટલે એફ નેગેટિવ થાય એટલે 1/-, કેન્દ્ર લંબાઈ કેટલી 40 વક્રતા ત્રિજ્યા એટલે કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1/u વસ્તુ અંતર તમારા માટે કેટલા સેન્ટીમીટર છે 50 સેન્ટીમીટર માઇનસ એટલે -50 સેન્ટીમીટર પ્લસ હવે આનું પ્રતિબિંબ ક્યાં રચાશે
खास ध्यान रखो मित्रों, हवे तमने खबर नहीं कि आनु प्रतिबिंब क्यां रचाय, एटले एनी साइन मूकवानी नथी। जे वस्तु आपणे मेळववानी छे एनी साइन तमे मूकी दियो, एनो मतलब तमने खबर ज छे कि आनु प्रतिबिंब क्यां रचाय। आवुं करवानुं नथी, एनी साइन मूकवानी नथी, वन बाय वी एमनेम रहेवा देवानो। हवे जो वी नेगेटिव मळशे आपणे जवाबमां, वी नेगेटिव मळशे तो एनो मतलब हुं प्रतिबिंब अरीसाने आगळ पड़े, અને વી પોઝિટિવ મળશે તો અરીસાની ક્યાં પડશે, પાછળ મળશે, તો જ વી પોઝિટિવ થતો હોય, તો એની ઉપરથી તમને ખબર પડશે કે અરીસાની આગળ પ્રતિબિંબ મળે કે પાછળ। એટલે વીની સાઇન મૂકવાની નથી, એટલે જે મેળવવાનું હોય એની સાઇન ક્યારેય મૂકવાની નહીં। આ વસ્તુ ખાસ ધ્યાન રાખો। તો વન બાય વી ઇઝ ઇક્વલ ટુ, વન બાય વી ઇઝ ઇક્વલ ટુ, આ સામે જશે એટલે પ્લસ, એટલે વન બાય ફિફ્ટી માઇનસ વન બાય ટ્વેન્ટી। वन बाय वी ने मैं सूत्र नो करता बनाव, वन बाय फिफ्टी सामे जाए तो प्लस माइनस वन बाय ट्वेंटी। दोस्तों नीचे आवश वन थाउजंड पादू दस अने जीरो जीरो, अने अहीं आवशे ट्वेंटी माइनस फिफ्टी। ट्वेंटी माइनस फिफ्टी इज इक्वल टू माइनस थर्टी बाय वन थाउजंड इज इक्वल टू वन बाय वी। मित्रों वी व्यस्त करो एले वी इज इक्वल टू माइनस वन थाउजंड बाय थर्टी, जीरो जीरो कैंसल, ने थर्टी थ्री पॉइंट थ्री। आटला सेंटीमीटर वस्तु अंतर तमने मळे नेगेटिव। सोना छेद में त्रण एटले तेत्रीस पॉइंट त्रण सेंटीमीटर माइनस, माइनस साइन है एटले आ प्रतिबिंब अंतर तमने केटलू मळे छे, माइनस तेत्रीस पॉइंट त्रण सेंटीमीटर। क्यांथी लेवानुं? तेत्रीस पॉइंट त्रण सेंटीमीटर अहींथी गणवानुं ध्रुवथी, कारण के प्रतिबिंब हमेशा कोईपण अंतर हमेशा केनी सापेक्षे में अपन ध्रुव, तो ध्रुवनी सापेक्षे तमने तेत्रीस पॉइंट त्रण सेंटीमीटर माइनस एटले अरीसानी आगळ। હવે અહીંથી અરીસાની આગળ તેત્રીસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર જાઓ તો તમે ક્યાં પહોંચો? ચાલી કરતાં ઓછું। એટલે ધારો કે તમે અહીંયા ક્યાંક આવ્યા, આ તમારા માટે તેત્રીસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે। એનો મતલબ આ કટકો કેટલાનો બચ્યો? ચાલીસમાંથી ને તેત્રીસ પોઈન્ટ ત્રણ બાદ કરો, એટલે તેત્રીસ પોઈન્ટ ત્રણ બાદ કરશો એટલે સિક્સ પોઈન્ટ સેવન, એટલે આ તમારો કટકો છે એ સિક્સ પોઈન્ટ સેવન સેન્ટીમીટરનો મળ્યો એપ્રોક્સિમેટ। તો આનો અર્થ શું થયો કે છ પોઈન્ટ છ પોઈન્ટ સાત સેન્ટીમીટર અહીંથી આ દૂર છે એ પોઈન્ટ, એટલે એ પોઈન્ટ અહીંયા હતો, એને બદલે તમને છે કે એ પોઈન્ટ અહીંયા દેખાય, પ્રતિબિંબ એનું અહીંયા મળ્યું। મિત્રો એનું પ્રતિબિંબ એને વસ્તુ તરીકે લીધી આપણે, એને વસ્તુ તરીકે પચાસ સેન્ટીમીટર લીધી, તો આપણને એનું પ્રતિબિંબ તેત્રીસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર માઇનસ એટલે અરીસાની આગળ અહીંયા મળ્યું, એટલે આ તમારા માટે એ પોઈન્ટ થઈ ગયું। અને બી તો ન્યાને ત્યાં જ દેખાતો હોય એટલે બી તો ત્યાં જ છે, એનો મતલબ વસ્તુની લંબાઈ આટલી નાની થઈ ગઈ। એટલે વસ્તુ કેટલા સેન્ટીમીટર લાંબી હતી? દસ સેન્ટીમીટર લાંબી હતી, એને બદલે તમને ખાલી છ પોઈન્ટ સાત સેન્ટીમીટર લાંબી દેખાશે, એટલે વસ્તુ છે એના કરતાં પરિમાણમાં ટૂંકી થઈ ગઈ। તો આવા પ્રકારના પ્રશ્ન પૂછે, તો આમ ડાયમેન્શન પૂછે, ઊભું ડાયમેન્શન, તો એ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ, તો મોટવણીનું સૂત્ર મૂકો અથવા તો પ્રતિબિંબ અંતર મોટવણીનું સૂત્ર એચ ડેશ બાય એચ ઇઝ ઇક્વલ ટુ વી બાય સોરી માઇનસ વી બાય યુ, આ સૂત્ર મૂકો અને આમાં બધી સંજ્ઞા પદ્ધતિ મૂકો એટલે તમને પ્રતિબિંબની ઊંચાઈ કે વસ્તુની ઊંચાઈ મળી જાય। ટૂંકમાં પ્રતિબિંબની ઊંચાઈ આપી હોય તો વસ્તુની ઊંચાઈ, અથવા વસ્તુની ઊંચાઈ આપી તો પ્રતિબિંબની ઊંચાઈ મળી જાય। પણ આ રીતનું પરિમાણ જ્યારે માગે ત્યારે ધ્યાન રાખો, કદાચ ચલો આ આ છેડો સી ઉપર ના હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી, ક્યાં પડ્યો છે તો આને આને વસ્તુ તરીકે લઈ લ્યો, તો વસ્તુ કેટલા સેન્ટીમીટર દૂર? ચાલી, એને બદલે ક્યાંક પડ્યો, ચાલો અહીંથી દસ પાંચ સેન્ટીમીટર દૂર પડ્યો તો પિસ્તાલીસ, તો એના માટે પ્રતિબિંબ અંતર મેળવી લ્યો, આના માટે પ્રતિબિંબ અંતર મેળવી લ્યો, અને પછી ફાઇનલી જેવી રીતે આ લેન્થ ફાઇન્ડ આઉટ કરી એ રીતે લેન્થ ફાઇન્ડ આઉટ કરી શકાય। તો વસ્તુની લંબાઈ, સળિયાની લંબાઈ કેવી રીતે મેળવવી? તો આ સિમ્પલ આ રીતે મળી ગયું તમને। તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણને પ્રશ્ન થાય કે સંજ્ઞા પદ્ધતિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, તમે જો દાખલા તરીકે તમને એક્ઝામમાં આવું કંઈક પૂછે કે આ અરીસો છે ને એની આગળ વસ્તુ કોઈ, ધારો કે વીસ સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈવાળો અરીસો છે, અંતરગોળ અરીસો, અંતરગોળ અરીસો છે
અને 20 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ છે. મિત્રો 20 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ હું અહીંયા ક્યાંક એફ કહી દઉં તો આ મારા માટે 20 સેન્ટીમીટર થશે. હવે વસ્તુને હું અહીંથી 5 સેન્ટીમીટર દૂર મૂકું, 5 સેન્ટીમીટર અહીંથી, અને કોઈ ઊભી વસ્તુ છે કંઈક ઊંચાઈની, ધારો કે 5 સેન્ટીમીટર જેટલી દૂર પડી છે અને 10 સેન્ટીમીટર ઊંચી છે, એટલે એચ મારા માટે 10 સેન્ટીમીટર અને યુ મારા માટે 5 સેન્ટીમીટર. તો મને એવું પૂછવામાં આવે કે આનું પ્રતિબિંબ કેવડું ઊંચું હશે અને કેટલું દૂર મળશે, તો હું સીધું સૂત્ર મૂકીશ, 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u + 1/v. એફ મારા માટે નેગેટિવ, કેટલો, કેન્દ્ર લંબાઈ 20 એટલે મારા માટે 1/20 માઇનસ, યુ મારા માટે માઇનસ એટલે -1/5 પ્લસ 1/v. વી મારે મેળવવાનો છે એટલે હું સંજ્ઞા પદ્ધતિ એની મૂકીશ નહીં, તો 1/v ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી શું મળે આ સામે જાય તો પ્લસ, એટલે 1/5 -1/20. દોસ્તો તમને ખબર પડશે કે આનો જવાબ 1/5 અને -1/20 એમાં મોટું કોણ, 1/5 સ્વાભાવિક છે, તો નિશાની કેવી આવશે, પ્લસ, એટલે આની સાઇન તમને પોઝિટિવ મળશે, એટલે કે વી તમને પોઝિટિવ મળશે. આનો મતલબ શું થયો કે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે અને આભાસી હશે, વાસ્તવિક પ્રતિબિંબ કોઈ દી અંતર્ગોળ અરીસામાં પાછળની સાઈડ ન હોય, કારણ કે પ્રકાશના કિરણો પરાવર્તન થઈને અરીસ વસ્તુ તરફ જ આવે તો જ વાસ્તવિક પ્રતિબિંબ રચાય, નહીંતર કેવું પ્રતિબિંબ રચાતું હોય, આભાસી. તો મિત્રો અહીંયા આભાસી પ્રતિબિંબ રચાય છે અને વસ્તુ કરતાં મોટું. કઈ રીતે, તમે જો દાખલા તરીકે આનું આપણે ફાઇનલ કેલ્ક્યુલેશન કરીએ તો 20 × 5 = 100, અહીંયા આવશે 20, અહીંયા આવશે 5, 20 - 5, તો 20 - 5 એટલે 15/100, રાઈટ, એટલે આવશે તમારું 1/v ઇઝ ઇક્વલ ટુ, તેથી v ઇઝ ઇક્વલ ટુ 100/15, આટલા સેન્ટીમીટર તમને મળે છે. મિત્રો 100/15 એટલે આની વેલ્યુ 6 point something થશે, તો આની વેલ્યુ 6 મળી હોય એટલે કે વસ્તુ અંતર તમારું 5 સેન્ટીમીટર છે અને પ્રતિબિંબ અંતર તમારું 6 સેન્ટીમીટર મળ્યું, એનો મતલબ આની વેલ્યુ 1 કરતાં મોટી જોઈએ, કારણ કે પ્રતિબિંબની ઊંચાઈ બાય વસ્તુની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ v/u લખો, તો વી તમારું 6 અને આ તમારું 5, તો 6/5 એટલે 1 point something જે જવાબ આવે એનો મતલબ 1 કરતાં મોટું મળ્યું, એટલે પ્રતિબિંબ કરતાં વસ્તુ કરતાં પ્રતિબિંબ હંમેશા મોટું જ હશે, કારણ કે h ડેશ બાય h ની વેલ્યુ greater than 1 હોય તો h ડેશ greater than h એનો મતલબ પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતાં વધુ છે. આવું ત્યારે જ મિત્રો બનશે જ્યારે તમારી વસ્તુ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે પડી હશે. જેવું તમારું વસ્તુ કેન્દ્ર લંબાઈ કરતાં વધુ અંતરે વહી જશે એટલે તમારું પ્રતિબિંબ વાસ્તવિક મળવા માંડશે અને જુદા જુદા સ્થાન ઉપર મૂકશો એ પ્રમાણે તમને પ્રતિબિંબ વાસ્તવિક જુદા જુદા સ્થાન ઉપર જુદી જુદી રીતે મળશે. ઉલટું તો મળશે જ, પણ નાનું કે મોટું પ્રતિબિંબ એ ડિપેન્ડ તમારું સ્થાન ક્યાં છે, સીથી દૂર છે, સી અને એફની વચ્ચે છે કે કઈ જગ્યાએ, પણ એફ અને પી જ એક એવી પોઝિશન છે એટલે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે જ વસ્તુ મૂકો તો જ તમારું પ્રતિબિંબ અરીસાની પાછળ જશે અને આભાસી પ્રતિબિંબ થશે અને વસ્તુ કરતાં મોટું થશે. તો મિત્રો અહીંયા આઈ હોપ તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે કે સંજ્ઞા પદ્ધતિનો એમ શું મહત્વ છે. મિત્રો એ સંજ્ઞા પદ્ધતિ ના મૂકી હોય તો શું થાય, જવાબ ખોટો જ આવે, એટલે ખાસ ધ્યાન રાખો સંજ્ઞા પદ્ધતિ મૂકો અને જે વસ્તુ મેળવવાની એની સંજ્ઞા પદ્ધતિ ક્યારેય નહીં મૂકવાની, કારણ કે તો તમને ખબર જ નહીં પડે કે પ્રતિબિંબ છે અરીસાની આગળ પડે છે કે પાછળ મળે છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓપ્ટિક્સની અંદર આગળ જશું.